1, 2, 3 number. Kitla? Number 1, 2, and 3. So, aje apna topic che 4 number. Kayo? 4 number. So, apne ek vaar fariti 1, 2, 4 sudhi. Anya lakhi lo. Okay? Boli. 1, 2, erite. Okay? To chalo hu. Anya lakhu. Number 1. Apne aa rite lakhi to ne pehla. Have aavse 2 number. Pachi 2 number pachi 3 number. Ane have apne number 1 2 and 3. Aa tron to apne sikhi gaya chhe. હવે આજે આપણે શું શીખીશું તો ફોર નંબર આપણે અહીંયા લખીશું ઓકે ફોર નંબર હવે અહીંયા આપણે પહેલા ફોર નંબર નું ડોટ વાળા કરીશ એના ઉપર ગુંટીશું અને અહીંયા આપણે સંકેતો દ્વારા લખીશું ઓકે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌ પહેલા ડોટ વાળા ફોર નંબર ઓકે અહીંયા પણ આપણે એજ રીતે કરીશું પહેલા હું ડોટ વાળો કરી દઉં ઓકે હવે શું કરવાનું છે તો રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી સ્લેન્ટિંગ લાઈન ઓકે હવે સ્લીપિંગ લાઈન અને પછી સ્ટેન્ડિંગ લાઈન એકવાર આપણે ફરીથી ગુંટી દઈએ તો સ્લેન્ટિંગ લાઈન સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન ઓકે તો શું બન્યા ફોર નંબર કયો નંબર ફોર ફોર એટલે ચાર હવે આપણે અહીંયા ડોટ વાળો ફોર નંબર છે તેના ઉપર શું કરીશું ગુંટીશું તો સૌ પહેલા સ્ટેન્ડિંગ લાઈન પછી સ્લીપિંગ લાઈન અને હવે સ્ટેન્ડિંગ લાઈન શું સ્ટેન્ડિંગ લાઈન તો ફરીથી એકવાર આપણે કરી દઈએ સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન તો શું બની ગયું આ ફોર નંબર કયો નંબર ફોર વી અહીંયા પણ ડોટ વાળું છે તેની ઉપર આપણે શું કરવાનું છે ગુંટવાનું છે તો સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન તો આ ત્રણ લાઈનની મદદથી શું બન્યું ફોર નંબર કયો નંબર ફોર હવે અહીંયા પણ આપણે આ જ રીતે કરવાનું છે તો સૌ પહેલા ડોટ વાળો ફોર નંબર કરીશું આપણે અહીંયા પણ ડોટ વાળો ફોર નંબર ઓકે અને પછી આપણે શું કરીશું ગુંટીશું ઓકે તો રેડ લાઈન થી બ્લુ લાઈન સુધી શું કરીશું આપણે શું કર્યું આ સૌ પહેલા સ્લેન્ટિંગ લાઈન તો સ્લેન્ટિંગ લાઈન પછી બ્લુ લાઈન માં આપણે સ્લીપિંગ લાઈન સ્લીપિંગ લાઈન એટલે આડી લીટી તો અહીંયા આપણે આડી લીટી આ રીતે ખેંચીશું ઓકે અને હવે શું કરવાનું છે સ્ટેન્ડિંગ લાઈન તો સ્ટેન્ડિંગ લાઈન એટલે ઊભી લીટી તો શું બની ગયા ફોર નંબર હવે અહીંયા પણ આપણે આ જ રીતે ગુંટીશું તો ડોટ વાળો શું છે આ ફોર નંબર તો સ્લેન્ટિંગ લાઈન સ્લીપિંગ લાઈન એન્ડ સ્ટેન્ડિંગ લાઈન ત્રાસી લીટી આડી લાઈન અને આ છે ઊભી લીટી તો શું બની ગયું આ ફોર નંબર હવે અહીંયા પણ આપણે ગુંટીશું તો ત્રાસી લીટી પછી શું કર્યું આ સ્લીપિંગ લાઈન સ્લીપિંગ લાઈન એટલે આડી લીટી અને હવે શું કરીએ આપણે આ સ્ટેન્ડિંગ લાઈન શું છે આ સ્ટેન્ડિંગ લાઈન ઓકે તો શું કર્યું આ ફોર નંબર હવે આપણે અહીંયા કરીશું તો સૌ પહેલા હું ડોટ વાળા કરું છું અને એના ઉપર પછી આપણે શું કરીશું ગુંટીશું તો ડોટ વાળા ફોર નંબર ઓકે અને હવે આપણે એના ઉપર ગુંટીશું તો સૌ પહેલા સ્ટેન્ડિંગ લાઈન અને આ શું કર્યું મેં આડી લીટી સ્લીપિંગ લાઈન ને હવે આવશે
સ્ટેન્ડિંગ લાઇન એટલે ઊંડી લીટી. હવે અહીંયા ને જ રીતે સ્લેન્ટિંગ લાઇન, પછી આ સ્લેન્ટિંગ લાઇન, અને હવે આ છે શું છે આ સ્ટેન્ડિંગ લાઇન. તો ત્રાસી લીટી, આડી લીટી અને ઊભી લીટી. ઓકે, હવે અહીંયા પણ આપણે ફોર નંબર પર ગુંટીશું. તો સૌ પહેલા સ્લેન્ટિંગ લાઇન, પછી આ સ્લીપિંગ લાઇન, અને હવે શું બાકી રહ્યું? તો સ્ટેન્ડિંગ લાઇન. શું બાકી રહ્યું? સ્ટેન્ડિંગ લાઇન. તો આ શું બની ગયું? ફોર નંબર. તો આપણે અહીંયા શું કર્યું? ગટવાળા ફોર નંબર ઉપર આપણે ગુંટ્યું. હવે અહીંયા પેટર્ન ની મદદથી આપણે કરીશું. ઓકે, તો પહેલા શું આવે છે? આમાં શું છે? આ સ્ટેન્ડિંગ લાઇન. તો પહેલા આવશે સ્ટેન્ડિંગ લાઇન, પછી શું છે? આ તો સ્લીપિંગ લાઇન, પછી સ્લીપિંગ લાઇન, અને પછી સ્ટેન્ડિંગ લાઇન. આ ત્રણ લાઇન ની મદદથી આપણે ફોર નંબર લખીશું. તો સૌ પહેલા આપણે શું કરીશું? અહીંયા સ્લેન્ટિંગ લાઇન, પછી શું છે? આ સ્લીપિંગ લાઇન, તો સ્લીપિંગ લાઇન, અને હવે સ્ટેન્ડિંગ લાઇન. તો શું બની ગયા? ફોર નંબર. શું છે? આ ફોર નંબર. ઓકે, હવે અહીંયા આપણે શું કરીશું? સૌ પહેલા સ્લેન્ટિંગ લાઇન ત્રાસી લીધી, હવે સ્લીપિંગ લાઇન એટલે આડી લીટી, અને હવે આ શું બાકી રહ્યું? સ્ટેન્ડિંગ લાઇન. તો સ્ટેન્ડિંગ લાઇન એટલે ઊભી લીટી. તો અહીંયા આપણે કરી ઊભી લીટી. તો શું બની ગયું? આ ફોર નંબર. હવે અહીંયા આપણે આ જ રીતે લખીશું. તો સૌ પહેલા શું છે? આ ત્રાસી લીટી. ઓકે, તો સ્લેન્ટિંગ લાઇન, હવે સ્લીપિંગ લાઇન આડી લીટી, અને આ છે સ્ટેન્ડિંગ લાઇન એટલે કે ઊભી લીટી. તો આપણે શું લખ્યું? આ ફોર નંબર. કયો નંબર? ફોર. હવે અહીંયા આપણે શું કરીશું? તો આ જ રીતે આગળ મદદથી અહીંયા આપણે ફોર નંબર લખીશું. તો સૌ પહેલા શું કર્યું? આ સ્ટેન્ડિંગ લાઇન ત્રાસી લીટી, પછી આવી સ્લીપિંગ લાઇન આડી લીટી, અને હવે બાકી રહીએ સ્ટેન્ડિંગ લાઇન એટલે કે ઊભી લીટી. તો ફોર નંબર લખ્યું આપણે. આ ફોર નંબર. હવે અહીંયા શું કરીએ? આપણે આ સ્ટેન્ડિંગ લાઇન ત્રાસી લીટી, હવે આડી લાઇન આડી લીટી અને ઊભી લીટી એટલે કે સ્લીપિંગ લાઇન અને સ્ટેન્ડિંગ લાઇન. તો શું બની ગયું? આ ફોર નંબર. હવે અહીંયા આપણે સ્લેન્ટિંગ લાઇન એટલે ત્રાસી લીટી, સ્લીપિંગ લાઇન એટલે આડી લીટી, અને બાકી રહી સ્ટેન્ડિંગ લાઇન એટલે ઊભી લીટી. તો શું બન્યા? ફોર નંબર. કયો નંબર? ફોર નંબર. હવે આપણે લાસ્ટમાં પણ આ જ રીતે લખીશું. તો સૌ પહેલા કઈ છે? આ સ્લેન્ટિંગ લાઇન ત્રાસી લીટી, હવે સ્લીપિંગ લાઇન, સ્લીપિંગ લાઇન એટલે આડી લીટી, અને આ શું છે? તો સ્ટેન્ડિંગ લાઇન. તો સ્ટેન્ડિંગ લાઇન એટલે ઊભી લીટી. તો શું બની ગયું? આ ફોર નંબર. કયો નંબર? ફોર. હવે અહીંયા આપણે સૌ પહેલા શું કર્યું? સ્ટેન્ડિંગ લાઇન, પછી સ્લીપિંગ લાઇન, અને હવે સ્ટેન્ડિંગ લાઇન. તો આ શું બની ગયું? ફોર નંબર. કયો નંબર? ફોર નંબર. હવે અહીંયા આપણે સ્લેન્ટિંગ લાઇન, સ્લીપિંગ લાઇન, અને લાસ્ટમાં સ્ટેન્ડિંગ લાઇન ત્રાસી લીટી, આડી લીટી અને ઊભી લીટી. તો આ ત્રણ સંકેતોની મદદથી શું બન્યું? ફોર નંબર. તો તમારે પણ તમારી નોટબુકમાં ફર્સ્ટ પેજમાં ડોટ વાળા હોય તેના ઉપર ગૂંટવાનું, અને સેકન્ડ પેજમાં પેટર્ન એટલે કે સંકેતો દ્વારા તમારે આ રીતે
फोन नंबर लखवानो रहेशे. थैंक यू.